काबोद्रानी भक्तिनगर सोसायटी विभाग बे मां रहता अने एम्ब्रॉयडरीना कारखानामां नोकरी करता श्रमजीवीना चार वर्षना मासूमनुं ओळखीता ज कारीगरे घरेथी अपहरण करी जई रूपिया 50,000ની માંગણી કરનાર અપહરણકર્તાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અફતને હેમખેમ મુક્ત કરાવ્યો હતો। કાપોદરાની ભક્તિનગર સોસાયટી વિભાગ 2 માં રહેતા કરમસિંહ મકવાણા એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને તેમની ઓળખાણ અન્ય એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા જીતુ રાઠોડ સાથે થઈ હતી અને ત્યારબાદ બંનેની મિત્રતા પણ વધી ગઈ હતી। જો કે મંગળવારે જીતુ રાઠોડ કરમસિંહ મકવાણાના ઘરે આવ્યો હતો અને તેના 4 વર્ષીય પુત્ર દર્શનને નાસ્તો કરાવવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયો હતો અને ત્યારબાદ જીતુએ કરમસિંહ મકવાણાને ફોન કરી તારા પુત્રનું મેં અપહરણ કર્યું છે અને મુક્ત કરવા માટે રૂપિયા 50,000ની માંગણી કરી હતી, જેથી ગભરાયેલા કરમસિંહ મકવાણાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે પણ બનાવની ગંભીરતા દાખવી જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને કાપોદરા રચના સર્કલ પાસેથી ઝડપી પાડી માસૂમને હેમખેમ મુક્ત કરાવ્યો હતો। ગઈકાલ તારીખ 8-10-13 રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના ભક્તિનગર વિસ્તારમાં રહેતા કરમસિંહ ડાયાભાઈ મકવાણાનો 4 વર્ષનો છોકરો એના મિત્ર જીતુભાઈ ઠાકુર 3 મહિનાથી એના સંપર્કમાં આવેલા અને ચોકલેટ આપવાને બહાને તેને લઈ ગયેલા અને સાંજે 10 વાગ્યા સુધી 4 વર્ષના છોકરાને પરત નહીં આપતા તેઓએ પોલીસ સ્ટેશનમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મારા પોલીસ કમિશનર અને રેન્જ 1 સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 3 ટીમો બનાવી અને એક્યુઝ જીતેન્દ્ર ઠાકુરના સતત સંપર્કમાં રહી અને ફરિયાદીને સતત આરોપી જોડે વાતચીત કરી અને સાંજે કાપોદરા પોલીસ સ્ટેશનમાં 3 ટીમો બનાવી ટીકે પટેલ અમારા મદદીશ પોલીસ કમિશનર ચૌહાણ અને કાપોદરાના પીઆઈ રાઠોડ મળી રાત્રે લગભગ 1:30 વાગ્યાના અરસામાં જીતેન્દ્ર ઠાકુર અને તેનું મોન્ટુંગસિંહ ઠાકુર બંનેને રત્ના સર્કલ પાસેથી મોટરસાયકલ ઉપર છોકરાને ફરિયાદીને સોંપવા આપતા ત્યાં અમારી 3 ટીમોએ તેને અટક કરેલો અને છોકરો સહી સલામત પરત કરેલો અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલી રહી છે।